જીઓ. નમસ્તે, હું નિરંજના જોશી અને હું અમિતા જોશી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી રસોઈની રમઝટ એ પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હવે એક પઝલ છે. ઓકે. બાફેલા બટાકાનો છૂંડો છે અને સાબુદાણા પલાળેલા છે, તો બતાવો આપણે શું બનાવીશું? બટાકાના છૂંડામાંથી તો એક રેસીપી તો બને છે, કટલેટ. આ તો ફરાળી વાનગી છે. ઓ, તો નહીં ખબર. નથી ખબર તને? નથી ખબર મને? કટલેટ ખબર છે, જે હું બર્ગરની અંદર બટાકાની ખાઉં છું. પણ આ તો બટાકા સાબુદાણાના વડા, જે આપણે ફરાળમાં ખાઈએ છીએ. અને આપણે બે રીતે ખાઈશું, ખાલી વડાની ટિક્કી તરીકે પણ અને એના દહીંવડા બનાવીને પણ. તો બે રીતે સર્વ કરીશું, બરાબર છે? ઠીક છે, તો ચલો એની રેસીપીની ઇન્ગ્રેડિયન્ટ આપણે જોઈએ. બટાકા સાબુદાણા વડા બનાવવા માટેની આ ઇન્ગ્રેડિયન્ટ છે, 1.5 કપ જેટલો બટાકા બાફેલી છોલીને જે છૂંડો બનાવ્યો છે તે, 1 કપ જેટલા સાબુદાણા, પ્રપોર્શન તમે તમારા પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, સિંધા નમક, લીલા મરચાં વાટેલા, આદું વાટેલું, આખું જીરું, સમારેલો મીઠો લીમડો, સમારેલા લીલા મરચાં અને જે ખારી શીંગ આવે છે મીઠાવાળા દાણા, એ અધકચરા વાટેલા. તો આપણે ઇન્ગ્રીડિયન્ટ એકસાથે ભેગા કરીશું. આ છે બટાકાનો છૂંડો. ખાલી 2 ઇન્ગ્રેડિયન્ટ ડિશ જ છે, બાકી તો આપણા મસાલા જ છે. હા, બસ એવું જ છે, ઇઝી રેસીપી છે. આ ગુજરાતી ફેમિલીઝમાં પણ ફેમિલિયર છે અને મહારાષ્ટ્રમાં પણ બટાકા સાબુદાણા વડા બહુ જ ફેમસ હોય છે અને રેસ્ટોરન્ટના મેન્યુમાં હંમેશા બટાકા સાબુદાણા વડાનો ઉલ્લેખ હોય જ છે. સિંધા નમક સ્વાદ પ્રમાણે, 1 ચમચી લીલું મરચું, તમારા સ્વાદ પ્રમાણે તીખાશ પસંદ છે તે પ્રમાણે તમે ઉમેરી શકો છો, 1 ટેબલસ્પૂન આદું, 1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં, 1/4 ટીસ્પૂન જેટલું આખું જીરું, એનાથી સ્વાદ બહુ જ સરસ લાગશે, સમારેલા કરી પત્તા. આપણે જીરું શેકીને લેવાનું છે કે? નહીં નહીં, કાચું. અને લગભગ 3-4 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ જોઈશે તમને. અને સિંગદાણાનો ચૂરો અને બરાબર આપણે મિક્સ કરી રહીશું અને પેટીસ બનાવી શકીએ અથવા કટલેટ્સ બનાવી શકીએ એવું ફોર્મેટ તૈયાર કરી રહીશું. હું કરું કમાઈ? કરો. એકદમ ક્રન્ચી બી છે પીનટ્સના કારણે. સાબુદાણાનું ક્રન્ચ બી આવશે. રાઈટ. વાવ, કટલેટ. અને આમાં સાબુદાણા બાઇન્ડિંગ કરશે એને. આપણે આ આખું જે વડાનો ડો જેમ બનાવીએ છીએ એ રીતનો કટલેટનું જેમ તમારું સ્ટ્રક્ચર બને ને તેવું બનાવવાનું છે. આપણું બટાકા સાબુદાણા વડાનું મિક્સચર એકદમ તૈયાર છે. ફાઇન. તો હવે તેલવાળો હાથ લઈને આપણે નાની નાની ટિક્કી બનાવીશું. તમને જેટલી મોટી અથવા નાની જે પ્રકારે બનાવવી હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો. તેલવાળો હાથ લેશો તો વધારે સારું પડશે. અને બનાવ્યા પછી લગભગ 1/2 કલાક સુધી જો એને ફ્રીઝમાં રાખશો તો તળતી વખતે ખુલવાની જે પોસિબિલિટી છે તે ઓછી થઈ જશે.
તો આપણા બટાકા સાબુદાણાના વડાનું જે એ છે કટલેટ જેવો શેપ, ટીકી જેવો શેપ હવે તૈયાર છે. એને આપણે 15-20 મિનિટ માટે ફ્રીઝમાં મૂકીશું એટલે તળવામાં એકદમ ઇઝી પડશે. બરાબર છે? તો આપણે એને ફ્રીઝમાં જવા દઈએ. હવે સાબુદાણા વડા માટે આપણે સ્પેશિયલી ફુદીનાની ચટણી બનાવીશું, એકદમ તીખી દહીંવાળી. તો બહુ સરસ સ્વાદ આવશે એનો. 1 કપ જેટલો ફુદીનાના પત્તા. ઘણી ફેમિલી કોથમીર નથી ખાતી એટલે અમે ફુદીનાનો જ ઉપયોગ કર્યો છે. 3-1 ચમચી જેટલું દહીં. આ મોડું દહીં છે? હા, મોડું દહીં, થોડું ખટાશવાળું દહીં પણ ચાલશે. ઘણી વખત તમે દહીં નથી ખાતા તો તમે લીંબુનો ઉપયોગ કરશો તો પણ ચાલશે. સિંધા નમક, 1/2 ચમચી આદુ, અને તમને જેટલી તીખી પસંદ હોય એટલા લીલા મરચા, અને લગભગ 3-4 ટેબલ સ્પૂન જેટલો ખારા દાણાનો ચૂરો. આને આપણે મિક્સીમાં ઘુમાવી દઈશું અને ચટણીની જગ્યાએ એને સર્વ કરીશું. ફુદીનાની સિંગદાણા અને દહીંવાળી ચટણી તૈયાર છે. કલર પણ ફાઇન છે અને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. અને આ ચટણી તમે દહીં નહીં ખાતા હોવ તો લીંબુ સાથે પણ બનાવી શકો છો. તો ફરાળમાં આ ચટણી બહુ જ સરસ લાગશે તમને. બરાબર છે? તો આપણી આ ચટણી તૈયાર છે અને એને એક સાઈડ ઉપર કરીએ આપણે. સો તળવા માટે તેલ ગરમ છે. બરાબર છે? આપણી બટાકા સાબુદાણી ટીકી પણ તૈયાર છે. એને ફ્રીઝમાં 10-15 મિનિટ માટે આપણે મૂકેલી. હવે આપણે એને તળીશું. તળવા માટે હંમેશા એને હાથથી ઓઇલથી બ્રશિંગ કરો અને પછી ગરમ તેલમાં નાખો. એનો શું રીઝન? બહુ ઠંડુ હોય છે એટલે? નહીં નહીં, તે જે સાબુદાણા છે તે ફાટે નહીં અને સાબુદાણાને કારણે ટીકી ફાટે નહીં. તેલ મીડિયમ હોટ છે? હા, અને મેં હમણાં ગેસ બંધ કરી દીધો છે, નહીં તો સાબુદાણા એકદમ કાળા થઈ જાય. ઓકે. ના, આમાં લોટ ને એવું તો છે નહીં, તો કંઈ કાચું નથી. નહીં નહીં નહીં, લોટ નથી. એક જ રેસીપીમાંથી બે બે વેરીએશન બનાવવાના. હા, અને જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમે તળો ને ત્યારે નીચેની સાઈડ ગોલ્ડન થાય ત્યાં સુધી એને કડછી અથવા ઝારો નહીં મારવાનું. અચ્છા. નહીં તો નીચેથી ફાટી જશે. નીચેથી ગોલ્ડન થવા દેવાનું અને ત્યાર પછી ઝારી મારવાની. બરાબર? આ તો એવું જ થઈ ગયું, અમે સૂઈ જઈએ ને મમ્મી વચ્ચે ઉઠાડે તો અમને બી નહીં ગમે. હા, એવું છે. આરામથી સૂતેલા હોય અને મમ્મી તમને હલાવે તો કેટલો ગુસ્સો આવે. એવું આ ટીકેને પણ ગુસ્સો આવે કે જા હું તો ફાટી જાઉં છું. એમ સાચી વાત છે. તો ફાટવાનું મેજર રીઝન એ બી છે કે આપણે વચ્ચે વચ્ચે એને હલાવ્યા. એક્ઝેક્ટલી. ટીપ ઓફ ધ ડે. રાઈટ. હવે આપણે એને પલટી મારીશું. અને નીચેની સાઈડ ફરીથી ગોલ્ડન થાય ત્યાં સુધી રાહ જોઈશું. એકદમ ફાઇન ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે એને ટીશ્યુ ઉપર નીકાળી દઈશું. ફાઇટા બી નથી ને એકદમ ક્રિસ્પ છે. હા, ઓઇલી બી નથી. હા, એવા જ થવા જોઈએ તો જ મજા આવશે. આને બે રીતે ખાઈ શકાય, ફક્ત વડા તરીકે પણ ખાઈ શકાય અને તમે ઈચ્છો તો એના દહીંવડા બનાવીને પણ ખાઈ શકશો તમે. તો આપણે બંને રીતે એનું સર્વિંગ કરીશું. બરાબર છે? તો અત્યારથી જ કન્ફ્યુઝ છું. શું કન્ફ્યુઝ છે? તને જે ખાવું હોય તે તું ખાઈ શકે છે. આપણા સાબુદાણા વડા તૈયાર છે. આપણે એનું બે રીતે પ્લેટિંગ કરીશું, સિમ્પલ વડાની રીતે અને દહીંવડાની રીતે. એકદમ ગોલ્ડન, બહુ જ ફાઇન રહે બન્યા છે. આપણે એને પહેલું તો ઉપરથી ઓઇલથી બ્રશિંગ કરીએ એટલે એ તેલ ઓછું પીએ, કઢાઈનું તેલ ઓછું પીએ. અને તમે મીડિયમ અને સ્લો અને તેજ એવું જો બેલેન્સિંગ કરો ને તો એ ઓઇલી ઓછા થશે. ઓકે.
ઓકે, તો તળવાની જે ટેકનિક છે એ બી બહુ જરૂરી છે, બહુ જરૂરી છે. ઓકે, સાથે આપણે દહીંવડાનું સેટિંગ કરીએ. સો મેં લીધું છે એક વડું, મીઠું દહીં, એના ઉપર હું ઉમેરું છું થોડું ગળ્યું દહીં છે. આ દહીં વલોવીને એમાં 3-4 ચમચી જેટલી દળેલી ખાંડ મેં નાખી દીધી છે. આ ખજૂરની ચટણી છે, ખજૂર તો આપણે ઉપવાસમાં ખાતા હોઈએ છીએ, તો ખજૂરને બાફીને મીઠું, લાલ મરચું અને જીરા પાવડર ઉમેરીને મેં વાટી કાઢ્યું છે. ઉપર ફુદીનાની ચટણી, થોડું સિંધા નમક, લાલ મરચું અને જીરા પાવડર. ઓ વાવ, જોઈને જ રેઝિસ નથી થતું. તો આ દહીંવડાનું સર્વિંગ છે અને આ સિમ્પલ વડાનું સર્વિંગ છે. અને જનરલી આપણે સામાન્ય રીતે ઉપવાસ વગરના વડા હોય તો આપણે કોથમીરની ચટણી સર્વ કરીએ. ઘણા લોકો કોથમીર નથી ખાતા ઉપવાસમાં, એટલે આપણે ફુદીનાની ચટણી બનાવીએ. વેરિએશન બી થઈ જાય કે કોઈ વખત કોથમીર નહીં હોય તો, અને બહુ જ સરસ લાગે છે દહીંવાળી ચટણી. અને દહીં નહીં ખાતા હોય તો તમે લીંબુ નાખી શકો છો, બરાબર છે. તો આ છે આપણા સાબુદાણા વડા, ગુજરાતી અને મહારાષ્ટ્રીયન સ્પેશિયલ. ગુજરાતીઓ તો ઉપવાસની શાન છે આ. અને આ વડા ફુદીનાની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે. અને સાથે સાથે તમે આ દહીંવડાનું વેરિએશન પણ ચેક કરી શકો છો અને એ પણ બહુ સરસ લાગે છે. ટેસ્ટ કરવું છે, એકદમ જોર લાગી છે, ભૂખ લાગી છે. ઉપવાસમાં ભૂખ નહીં લાગવી જોઈએ. ઉપવાસનું ખાવાનું આવું મજેદાર હોય તો કોને ભૂખ નહીં લાગે. આ પહેલું હું ચાખીશ. ગરમ 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 લો, ચારું લઈ લઉં છું. એકદમ સ્પોન્જી, જો એકદમ ફાઇન સ્પોન્જ બન્યા છે, એ તમે ચેક કરી શકો છો. મજા આવી ગઈ. આ બધા મારા એકદમ સરસ છે. ફુદીનાની ચટણી સાથે બહુ જ ફાઇન લાગે છે. દહીંવાળી ફુદીના અને સિંગદાણાની ચટણી આ રેસિપીમાં એક અલગ જ જાન આપી દે છે. તો પ્લીઝ તમે આ બનાવો અને ઉપવાસના દિવસોમાં તમે ખુશ રહો. નમસ્તે.